તો આજથી શરૂ થયો છે નવરાત્રીનો પાવન પર્વ. ત્યારે અમદાવાદના ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી રહી છે. તો આદ્યશક્તિની આરાધનાનો પર્વ છે, ત્યારે ભક્તો આજથી આદ્યશક્તિની આરાધનામાં જોડાઈ જશે અને માં શક્તિના આશીર્વાદ મેળવવા માટેના તમામ પ્રયત્નો કરશે. ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી રહી છે. તો આજે અંગે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા સંજય ટાંક. સંજય, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો નગરદેવી છે અમદાવાદના માં ભદ્રકાળી, અને સવારથી જ આજે નવરાત્રી છે, દર્શન માટે ભક્તો પહોંચી રહ્યા છે. કેવો આજનો નવરાત્રીનો માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે? વિધાતા, હું સૌ પ્રથમ આપને દ્રશ્ય બતાવીશ કે આજથી માં આદ્યશક્તિની આરાધનાનો પર્વ જે છે, નવરાત્રી મહોત્સવનો જે પ્રારંભ થઈ રહ્યો છે. અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર જે છે કે ત્યાં માતાજીના દર્શન માટે ભક્તો જે છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જે છે તે જોવા મળી રહી છે. માતા ભદ્રકાળી જે નગરદેવી કહેવામાં આવી રહ્યા છે અને તે નગરદેવી માતા ભદ્રકાળીના દર્શન માટે ભક્તો જે છે મોટી સંખ્યામાં દર્શન માટે અહીંયા મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. દર્શનનો લાભો જે છે તે ભક્તો લઈ રહ્યા છે અને એક અનોખો જે છે આજનું જે મહત્વ જે પર્વ જે છે માં જે છે અંબાની આરાધનાનું પર્વ જે છે નવરાત્રી મહોત્સવ જે છે તેને લઈને એક અનોખો માહોલ જે છે તે હાલ ભદ્રકાળી મંદિરમાં જોવા મળી રહ્યો છે. ભક્તોનો ધસારો ભારે જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશથી જે છે મહારાજ જે આવેલા છે દર્શન માટે, શું કહેશો, ક્યાં કહેંગે દર્શન? એ કહેવા ચાહતે કે માતા ભગવતી કી કૃપા છે, નવ માતાની કૃપા છે કે ભગવાન હારું હારું કરજો, ખૂબ ભક્તોનો આશીર્વાદ મળે, ખૂબ ભક્તોનો શાંતિ મળે, પરિવારને શાંતિ મળે, સદબુદ્ધિ મળે, સદભાવના વિચારશે. મારે દેશ કે લીએ બરા અમારા સૌભાગ્ય હૈ કે ભગવાનની કોઈ કૃપા છે યહાં પર. જય શ્રી કૃષ્ણ. બેન આવ્યા છે જે છે ભદ્રકાળી માતાના દર્શન કરવા માટે આવ્યા છે. પડોદી પગે પગે આવ્યા છે અમે દર્શન માટે, એટલે દર નવરાત્રી આવીએ જ છીએ અમે. અન્ય ભક્તો પણ આવેલા છે દર્શન કરવા આવ્યા છે. બેન, દર્શન માટે આવ્યા છો? શું દર્શન કરવા માટે આવ્યા છે? ભદ્રકાળી માતાનો બહુ મહિમા છે, આજ પહેલું નવરાત્રી છે એટલે પણ, અને દર રવિવારે પણ સારા દર્શન એવા થાય છે, માતાજીની બહુ જ આસ્થા છે. પહેલું નોરતું છે અને નવરાત્રીના પ્રારંભે જ માતા ભદ્રકાળીના દર્શન માટે જે છે ભક્તોનો ધસારો ભારે જોવા મળી રહ્યો છે અને દર્શનનો લાવો જે છે તે ભક્તો લઈ રહ્યા છે અને અનેરો માહોલ અને અનોખો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. વિધાતા સંજય, આભાર માહિતી માટે. તો અનેરો ઉત્સાહ અને માહોલ જોવા મળી રહ્યો છે, આસ્થા નગરદેવી પ્રત્યે, મા ભદ્રકાળી પ્રત્યે, અને તે જ આસ્થા સાથે દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. આગળ પડતી પ્રધાનમંત્રી મોદીએ આપેલા સ્વચ્છતા સંદેશને ગાંધીનગરના શાહપુર ગામના યુવક ધીમંત પટેલે આત્મસાત કર્યો છે. આ યુવાને સ્વચ્છતા અભિયાનની શરૂઆત પોતાની ગામથી કરી. સામાન્ય પરિવારમાં જન્મેલા આ યુવકને જાત મહેનતથી આગળ આવ્યો. વિવિધ સેવા કાર્યો સાથે સંકળાયેલા આ યુવાને પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મંત્રને જીવનમાં ઉતાર્યો અને પોતાના ગામ શાહપુરની કાયાપલટ કરી, ગામમાંથી ગંદકીને દૂર કરી અને ગામને સ્વચ્છ બનાવ્યું. આ યુવાન ઈચ્છે છે કે એના જેવા યુવાનો ગામે ગામ ઉભા થાય અને પીએમ મોદીનું સ્વચ્છતા મિશન એક અભિયાન બનીને ગામે ગામ વિસ્તરે. ગામમાં કામોમાં સફાઈનું કામ અમારું મેન હોય છે, પછી બીજું તો પશુ સેવાનું ને એ બધું અમારું રેગ્યુલર જે કામ હોય છે, ચકલાના દાનાથી લઈને હાથીને મણ અને કીડીને કણ એ સિસ્ટમથી, મતલબ એ રીતે બધી સેવા અમારી કરતા હોઈએ, પણ અત્યારે સ્વચ્છતા એ અમારું મેન ઉદ્દેશ્ય છે કારણ કે મોદી સાહેબનું આ સ્વપ્ન છે. તો બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. પર વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.